કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ અહેમદ પટેલના 74મી જન્મજયંતિ નિમિત્તે સ્વર્ણાજલી સભાનું ભરૂચ રોટલી ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વર્ણાંજલિ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અહેમદભાઈ પટેલના પુત્ર ફૈજલ પટેલ તેમજ પુત્રી મુમતાજ, આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય રાજકીય અગ્રણીઓ અને કોંગ્રેસજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે રાજકીય વાતથી દૂર રહી અહેમદભાઈ પટેલના યોગદાનને બિરદાવી તેઓના લોકહિત પ્રત્યે તેઓની પ્રતિબદ્ધતાને પણ યાદ કરી હતી. તો આ પ્રસંગે આવેલ આપના ધારાસભ્ય ચૈતર પટેલ કોંગ્રેસ સાથેના ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડવામાં આવશે અને તેમ નહીં થાય તો ગુજરાતની તમામ 26 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે તેમ પણ કહ્યું હતું. સ્વર્ગીય અહેમદભાઈ પટેલની સ્મરણાંજલિ સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગયાસુદ્દીન સૈયદ સહિત અન્ય કોંગી અગ્રણીઓ સહિત ખૂબ વિશાળ સંખ્યામાં કોંગીજનો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.